આપણે જોઈએ તો હમણાં એક પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે તારીખ 7-10, અને આ પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, કરા વગેરે પડવાની શક્યતા રહેશે, અને જેના કારણે લગભગ ગુજરાત સુધીમાં હવામાન પલટાશે. અત્યારે હાલ ગરમી પડી રહી છે. તારીખ 5-6-7 ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહે છે, વાતાવરણમાં બેવડી ઋતુ આવવાની શક્યતા રહે છે. સવારે ઠંડા પવનો ફૂંકાશે, સાંજે ઠંડા પવનો ફૂંકાશે, અને ઠંડી વહેલી વળવાની શક્યતા રહેશે. જોકે આ ઠંડી શિયાળાની નહીં હોય, પરંતુ પછી વાવાઝોડા અંગે જોઈએ તો દેશના પૂર્વીય દેશોમાં દેશથી એક પછી એક 2-3 ચીન તરફના વાવાઝોડા ઉદ્ભવ થયા છે, અને આ વાવાઝોડા પ્રચંડ સ્વરૂપ લઈને આવી શકે તેમ છે. જેમાં પ્રથમ વાવાઝોડું તો કદાચ ચીન તરફ જાય, પણ બીજા બે જે સ્ટ્રોમ બની રહ્યા છે એ આ સ્ટ્રોમ બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે તારીખ 14 આસપાસ. એટલે તારીખ 12-13-14-15 જો આ વાવાઝોડા લગભગ ગુજરાત તરફ આ વાવાઝોડા જે અસર ગુજરાત તરફ સાગરના પવનોની અસર થશે વાદળોનું, પણ બંગાળ ઉપસાગરમાં આ પ્રચંડ વાવાઝોડા આવવાની શક્યતા રહેશે. જેથી તારીખ 12-15 અરબ સાગરમાં ભારે હલચલ, બંગાળ ઉપસાગરમાં તારીખ 12-15 આ વાવાઝોડા આવવાની શક્યતા રહેશે. એટલે 12-15 જે ચીનના બે સ્ટ્રોમ છે એ બે સ્ટ્રોમની અસર બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે, અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. એટલે આ વાવાઝોડા જે છે તેના કારણે હવામાનમાં ભારે ફેરફાર થશે, અને બંગાળ ઉપસાગરમાંથી જે એની અસર જે છે એ પશ્ચિમ તરફ પૂર્વીય તરફ જવાની શક્યતા રહેશે. પછી બીજા વાવાઝોડાની અસર જો ઓડિશા, આંધ્રપ્રદેશ અને દક્ષિણ પૂર્વીય તટો ઉપરથી ત્યાંની અસર ગુજરાત તરફ આવી શકે એવી પણ સંભાવના ગણી શકાય, અને અરબ સાગરના જે હલચલ જોવા મળે છે તેની અસર પણ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. હમણાં તારીખ 5-6-7-8 પવનનું થોડુંક જોર રહે છે, એટલે આ જે અસરો જે છે એ અસરોના કારણે તારીખ 17-18-19 ગુજરાતનું હવામાન પલટાવવાની શક્યતા રહેશે. તારીખ 17-18-19 અરબ સાગરમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે, અને બંગાળ ઉપસાગરમાં સ્ટ્રોમ બનવાની શક્યતા રહે છે, અને આ સ્ટ્રોમ મજબૂત રહેશે. એ બંને સંયુક્ત અસરોના કારણે વાદળવાયુ ગુજરાતમાં 17 તારીખથી વધશે, ક્વચિત વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે, અને નવરાત્રિના મધ્યભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 17-18-19 કેવું હવામાન રહેશે તેના ઉપર આધાર રહેશે, અને આ કારણે નવરાત્રિમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, અને આ વાવાઝોડાની અસર લગભગ ત્યાર પછી 26 ઓક્ટોબર આસપાસ પણ થવાની શક્યતા રહે છે. એટલે પ્રથમ અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં તારીખ 12-15 બંનેમાં, અને ત્યાર પછી લગભગ 10-20 બીજા વાવાઝોડાની અસર થશે, અને ત્રીજા વાવાઝોડાની અસર 26 ઓક્ટોબર પછી થવાની શક્યતા રહેશે, અને ત્યાર પછી તો નવેમ્બર માસમાં તો મારફાળ વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબર લઈ નાખેલા છે, જેની અસર પણ ગુજરાતમાં થવાની શક્યતા રહે છે. એટલે એક પછી એક જે પલટા આવે છે તેના કારણે ગુજરાતનું હવામાન હમણાં તારીખ 7-10 પણ પલટાવવાની શક્યતા રહેશે ઓક્ટોબરમાં, અને તારીખ 12-14 વાદળ આવવાની શક્યતા રહે છે, અને નવરાત્રિમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે, અને ઓક્ટોબર માસ અને નવેમ્બર માસ સાયક્લોનો રહે છે, અને આ સાયક્લોન બંગાળ ઉપસાગરમાં ખબર લઈ નાખે તેવા 6 ડિસેમ્બર સુધી થવાની શક્યતા રહે છે. જી અંબાલાલ કાકા, તો આપ જે રીતે જણાવી રહ્યા છો કે ઓક્ટોબરની શરૂઆતમાં અને ઓક્ટોબરના મધ્યમાં ગુજરાતમાં વાતાવરણ પલટાશે વાવાઝોડાને કારણે, તો એવા કયા કયા વિસ્તાર છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ રહેશે, કયા વિસ્તાર છે પવન ફૂંકાશે, અને શું વરસાદની શક્યતા ખરી વાવાઝોડાને કારણે? હમણાં તો
અત્યારે તારીખ 5, 6, 7, 8માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પહેલે હિમવર્ષા થવાની શક્યતા રહે છે, જેથી આ હિમવર્ષાના કારણે સવારને સાંજમાં ગુજરાતમાં ઠંડી વહેલી વળશે. જોકે આ ઠંડી શિયાળાની નહીં હોય, પણ આ ઠંડ આ જે પવનો સૂકા પવનો લગભગ મોસમી પવનો પાછા વળશે. 15મી તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં મોસમી પવનો પાછા હસી ગયા છે અને પાછા વળી ગયા છે. એટલે આ જે મોસમી પવનના કારણે પાછા હતા મોસમી પવનના કારણે સૂકા પવનો અને આસામમાં હાઈ પ્રેશર છે, એ સૂકા અને હાઈ પ્રેશર એ બંને પ્રેશરના જે વાયુઓ ભટકાઈ પડશે અને આ ભટકાઈ પડવાથી બંગાળ ઉપસાગરમાં તોફાનો સર્જાશે. એ આ અસર જે છે એ લગભગ ચીન તરફના જે 2 કે 3 જે વાવાઝોડા થયા છે તેમાં પાછલા 2 વાવાઝોડાની અસર અરબસાગરમાં બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહે છે અને બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે અને તે અરબસાગરમાં પણ સાથે સાથે હલચલ જોવા મળશે. એટલે આ બે હલચલના કારણે લગભગ 17 થી 20માં ગુજરાતના હવામાનમાં પડતો આવશે અને 7 થી 10માં પણ જે કરા સાથે વરસાદ થવાની શક્યતા છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તેમાં પણ તારીખ 7 થી 10માં ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહે છે. તારીખ 12, 13, 14માં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે અને તારીખ 17 થી 20 અને તે પછી જે સાયક્લોજન્ય રેઇન છે એ જેના કારણે ગુજરાતમાં નવરાત્રિના ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. કદાચ 17, 18, 19માં આની અસર વધારે જણાય તો દશેરાના મધ્યભાગમાં વરસાદ આવી શકવાની શક્યતા રહે છે. જી જેમ ભલાલ કાકા, તો નવલા નોરતા આવી રહ્યા છે, રસિકો પણ હાલ અત્યારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, તો નવરાત્રિના એવા કયા કયા દિવસો હશે કે જ્યાં વરસાદ થશે અને જો વરસાદ થાય તો તેની અસર સમગ્ર ગુજરાત પર જોવા મળશે ખરી? ના, ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થઈ શકે કારણ કે સાયક્લોજન્ય રેઇન છે. એ તારીખ 17, 18, 19માં દરિયા કિનારાના ભાગોમાં તેની અસર જણાય, પણ આ જે ચક્રવાતી વર્ષા છે તેની અસર પવનના કારણે થવાની શક્યતા રહે છે. એટલે તારીખ 17માં દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે જેના કારણે અરબ સાગર અને બંગાળ ઉપસાગર બે સક્રિય રહેશે અને જેના પવનોની જે ભેજવાળા પવનોના કારણે તારીખ 17, 18, 19માં વાદળવાયુ જણાશે અને પછી જ મધ્યભાગમાં આ ત્યાંની અસર જે થઈ શકે, પણ ત્યાંની ખાસ અસર તો સમુદ્રના કિનારાના ભાગોમાં થવાની શક્યતા છે. ક્યારેક ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં ત્યાંની અસર થઈ શકે. જી જંબાલાલ કાકા, આજથી મેચનો પ્રારંભ પણ થયો છે અને અગાઉ પણ અનેક વખત આગાહી કરવામાં આવી છે કે મેચમાં પણ વરસાદ વિઘ્ન બનશે, તો આપનું શું અનુમાન છે, મેચમાં વરસાદ વિઘ્ન બનશે ખરી? મેચમાં આ મેચ એટલે જણાવો એની આખી ઇન્ટરપ્રિટેશન. ક્રિકેટ વર્લ્ડ કપ, હાલ અત્યારે વર્લ્ડ કપની આજથી શરૂઆત થઈ છે, તો ક્રિકેટમાં પણ વરસાદ વરસશે ખરી, રસિકોને વિઘ્ન નડશે ખરી વરસાદનું? આજથી જે મેચની શરૂઆત થઈ છે એ તારીખ 7, 8, 9માં ગરમી ઓછી થશે એટલે એમાં બહુ નડવાની શક્યતા ઓછી છે, પરંતુ જે કરા પડવાની શક્યતા છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તેની અસર ગુજરાતમાં તારીખ 7 થી 10માં છે. એટલે ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. 12, 13, 14માં વાદળો આવવાની શક્યતા રહે છે. એટલે મેચ જે છે એમાં શરૂઆતમાં કંઈ બહુ હલચલ જોવા નહીં મળે, સામાન્ય વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આવી બાબતો હવામાં જોતા જણાય છે. જી જંબાલાલ કાકા, તો ચોમાસાએ હવે વિદાય લીધી છે અને શિયાળાની હવે શરૂઆત થશે, તો શિયાળો કેવો જામશે આ વખતનો? અલનીનો કારણે આ વખતે નવેમ્બરમાં લગભગ હવામાન ઉફાળું રહેશે. ડિસેમ્બરની શરૂઆતમાં હવામાન ઉફાળું રહેવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બર પછી ઠંડી પડવાની શક્યતા રહેશે. જાન્યુઆરી માસમાં ઠંડી પડવાની શક્યતા રહેશે.
પાંચમી ફેબ્રુઆરી પછી કાતિલ ઠંડી પડવાની શક્યતા રહે છે, જેથી કોઈ કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ એમાં 25 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહી શકે, ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે છે, લગભગ નલિયા અને ભુજને કચ્છના ભાગમાં ભારે ઠંડી અનુભવાશે, ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે ઠંડી અનુભવાશે, એટલે આ વખતે ઠંડી જે છે એ બહુ નહીં પણ નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં થોડીક હુંફાળો શિયાળા રહેવાની શક્યતા રહેશે, બાકીના શિયાળા જે છે 22 ડિસેમ્બર પછીના એ આ શિયાળામાં ભારે ઠંડી અનુભવાશે, એટલે અલનિનોની અસર જે છે એ લગભગ શરૂઆતમાં જણાશે, કારણ કે સૂર્ય દક્ષિણ ગુજરાતમાં જતો જશે જેમ જેમ તેમ તેમ ઉત્તરીય જે એશિયાના પવનો આવતા જશે, ઉપરાંત ચીન તરફનું હવામાન પણ ઠંડુ થતું જણાશે અને ભૂમધ્ય મહાસાગરમાંથી એક પછી એક વંટોળ આવતા જશે, એ પશ્ચિમ વિક્ષોભ આવતા જશે અને વારંવાર હિમવર્ષા કરતા રહેશે, જે હિમવર્ષાના કારણે જે આપણે જોવા જઈએ તો ઘણા પશ્ચિમી વિક્ષોભ આવવાની આ વખતે શક્યતા છે એક પછી એક, એટલે ઠંડીની શરૂઆતમાં કંઈક હુંફાળું વાતાવરણ રહેશે, બાકી આ વખતે ઠંડી પણ પડવાની શક્યતા રહેશે. જી જેમ્બલર કાકા, તો આપ જે રીતે જણાવી રહ્યા છો કે પહેલા શિયાળો થોડો હુંફાળો રહેશે તો ક્યારથી હાડથી જવતી ઠંડી પડશે, અને જો ફેબ્રુઆરીના અંતમાં જો હાડથી જવતી ઠંડી પડે તો શિયાળો લંબાવવાની શક્યતા ખરી? પહેલાં તો લગભગ જે ડિસેમ્બરની શરૂઆતમાં હુંફાળું વાતાવરણ રહેવાની શક્યતા રહે છે, જોકે ઠંડી તો ડિસેમ્બરથી જ વળી જશે, પરંતુ 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે પૂર્ણ, અને પશ્ચિમ વિક્ષોભ એક પછી આવ્યા કરશે, એટલે 22 ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભારે ઠંડી પડશે, પણ ફેબ્રુઆરીમાં 5મી ફેબ્રુઆરીની આસપાસથી જે બુધ શુક્રનો ગ્રહોની સાથે છે એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, અને કમોસમી વરસાદને પશ્ચિમ વિક્ષોભને કારણે વધારે રહેશે, એટલે આ વખતે લગભગ ફેબ્રુઆરી માસ પણ ઠંડી રહેવાની શક્યતા છે, એટલે ઠંડી લંબાઈ શકે એમ કહી શકાય. જેમલલ કાકા, તો ભાદરવામાં આ વખતે કેવો તડકો પડશે, ભાદરવો કેટલો તપશે? આ વખતે ભાદરવો જે તપવો જોઈએ એ તો લગભગ તપશે, પરંતુ હમણાં જે હિમવર્ષા થવાની શક્યતા છે એટલે બેવડી ઋતુ થશે, સવારે ઠંડી હમણાં વહેલી વર્ષે, આ વખતે હમણાં જ 7મી 8મી તારીખે જ વહેલી વર્ષે, અને ઠંડા પવનો ફૂંકાશે, સાંજે ઠંડા પવનો ફૂંકાશે, પણ ભાદરવો બપોરનો લગભગ 26મી ઓક્ટોબર સુધી તો ગરમી રહેવાની શક્યતા રહેશે, પણ આ વખતે ભાદરવા હવે આસો મહિનો નજીક આવી રહ્યો છે એટલે ભાદરવો પણ તપશે અને આસો મહિનાની શરૂઆત પણ તપશે, એટલે આ ગરમી તો રહેશે પણ વચ્ચે વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા ગરમીમાં વધઘટ થશે અને બેવડી ઋતુનો અનુભવ થશે, જેથી જનધર્મમાં રોગ આવવાની શક્યતા રહે છે. જી જી અંબાલાલ કાકા, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ આપની સાથે જોડાયા હતા અને તેઓ સાથે આપણે વાતચીત કરી, તહેવારમાં પણ વરસાદનું જે વિઘ્ન હતું તેની આગાહી કરવામાં આવી હતી, પરંતુ નવરાત્રિ સમય દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે, પરંતુ જે ક્રિકેટ રસિકો છે તે માટે થોડા રાહતના સમાચાર છે કે ક્રિકેટ દરમિયાન એટલે કે જે મેચ રમાનાર છે તે દરમિયાન વરસાદનું વિઘ્ન ઓછું રહેશે.